નમસ્કાર મિત્રો મિત્રો સમાચાર એક મિનિટમાં તમારું સ્વાગત છે મિત્રો સમાચાર સારા લાગે તો એક લાઇક જરૂરથી કરજો લાઈક કરવાથી સજેસ્ટેડમાં આવા નાનકડા સમાચાર પણ તમારા સુધી પહોંચતા રહેશે મહત્ત્વના વાત કરીએ તો દવા પીવાથી અઢાર બાળકોના મૃત્યુ થયા છે ગામ્બિયામાં છાસઠ બાળકોના મોત બાદ હવે ઉઝબેકિસ્તાને પણ પોતાના બાળકોના મૃત્યુ માટે એક ભારતીય દવા કંપનીને જવાબદાર ગણાવી છે જોકે ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે દેશમાં અઢાર બાળકોના મોત ભારતીય દવા કંપની દ્વારા નિર્મિત દવાઓ જેનું નામ છે બ્લોક વન મેક્સના કારણે થયા છે પોતાના નિવેદનમાં મંત્રાલયે કહ્યું છે કે મેરિયન બાયોટેક પ્રાઇવેટ લિમિટેડે બે હજાર બારમાં ઉઝબેકિસ્તાનમાં રજીસ્ટર કર્યું હતું અન્ય સમાચારની વાત કરીએ તો ડિસેમ્બરમાં ફરવા માટે આ સ્થળ શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે ડિસેમ્બરમાં ગુજરાતના કચ્છની મુલાકાત અવશ્ય લેવી જોઈએ કારણ કે ત્યારે ત્યાંનું તાપમાન બારથી પંદર ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે અહીંનું સફેદ રણ ખૂબ જ અદ્ભુત છે જ્યાં ઓક્ટોબર અને ફેબ્રુઆરીની વચ્ચે રણ ઉત્સવ ઉજવાય છે જેમાં રેગિસ્તાન સફારી અને બલૂનની સવારીનો આનંદ માણી શકાય છે અહીં માંડવી બીચ તોપાનસર ઝીલ ભુજ એમાં પણ મેલ ડેઝર્ટ વાઇલ્ડલાઇફ અને સિયોટની ગુફાઓની મુલાકાત લઈ શકાય છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે